નમસ્કાર, ઇન્ડિયન ગુજરાતના બિઝનેસ રાઉન્ડ અપમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. દસ મિત્રો, ગયા સપ્તાહમાં જે પ્રકારે ઉઠક પટક થઈ અને જે પ્રકારે નિફ્ટી હાઈ લેવલ પર પહોંચ્યું અને તેના કારણે બજારમાં આવતા સપ્તાહમાં જે ઉછાળો જોવા મળવાનો છે, કારણ કે ખાસ કરીને 5 રાજ્યોની વિધાનસભાના ચૂંટણીના પરિણામો આવવાના છે આવતીકાલે, અને તેને કારણે સોમવારે જે બજાર ઉઘડશે ત્યારે જે પ્રકારનો માહોલ જોવા મળશે ત્યારે ક્યાંક ફરી એક નવી દિવાળી માર્કેટમાં જોવા મળે એવી શક્યતાઓ છે. ત્યારે આજે આપણે આ જ મામલા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે 3 નિષ્ણાતો જોડાયા છે. આપણી સાથે સૌથી પહેલા સુહાસભાઈ, નીતાબેન અને નિખિલભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. જે પ્રકારે ચૂંટણી યોજાઈ 5 રાજ્યોની અને આવતીકાલે 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો છે, તો એને કારણે માર્કેટ પર શું અસર જોવા મળી રહી છે અને શું જોવા મળશે આગામી સમયમાં? કારણ કે જે પ્રકારનો માહોલ છે, ક્યાંક ને ક્યાંક માર્કેટ તેજીમાં ઓપન થાય અને તેજી સાથે આગળ વધે એવું લાગી રહ્યું છે નિખિલભાઈ આપને. શ્યોર સર, સ્થાનિક સ્તરે દેશમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ, આ 5 અને મિઝોરમની અંદર આજે 5 રાજ્યોની વિધાનસભાની જે ચૂંટણીનો માહોલ અત્યારે છે અને એક્ઝિટ પોલના જે રીતે આંકડાઓ દર્શાવી રહ્યા છે એ જોતા મારા મતે જે રીતના ભાજપ તરફી એક વાતાવરણ બંધાઈ રહ્યું છે, સાથે સાથે કોંગ્રેસના પણ સ્ટેટમેન્ટ્સ આવી રહ્યા છે, એ જોતા ભારતીય શેરબજાર આ તેજીની અંદર આ પરિબળને ડિસ્કાઉન્ટ કરે તો નવાઈ નહીં. કારણ કે દિવાળી પછી એટલે કે ઐતિહાસિક તેજીના મૂળભૂત કારણોમાં આપણે જોઈએ તો ભારતીય શેરબજારે એક ફંડામેન્ટલ નવો માઇલસ્ટોન સિદ્ધ કર્યો છે. ગત સપ્તાહે એટલે કે બુધવારે બીએસસીનું માર્કેટ કેપિટલાઇઝેશન $401 ટ્રિલિયન એટલે કે 330 લાખ કરોડની ઓલ ટાઈમની હાઈ સપાટી ઉપર સ્પર્શી ગયો છે. અને જો આ આંકડા ઉપર આપણે નજર કરીએ તો ભારતના જીડીપી કરતા પણ આ વધુ છે. એનો મતલબ એમ છે કે સ્થાનિક ફંડોની સાથે સાથે વિદેશી ફંડો પણ ભારતીય શેરબજારમાં અત્યારે લેવાલી ઉપર આવ્યા છે. જે એનું એક માનસ હતું એ તેજી તરફી બન્યું છે, ખરીદી તરફ બન્યું છે. અને જો આ સપાટીને ક્રોસ કરતા જ ભારતીય શેરબજાર 5મા નંબરનું સૌથી મોટું શેરબજાર બની ગયું છે વિશ્વના સ્તરે. એટલે ફંડામેન્ટલ જે તેજી છે એમાં સ્થાનિક સ્તરની જે ચૂંટણીઓનો માહોલ અને ચૂંટણીઓના જે પરિણામોની જે કંઈ પણ વાતચીત ચાલી રહી છે એ કદાચ ડિસ્કાઉન્ટ પણ કરી શકે. નિકિતાબેને જેમ વાત કરી કે ટેકનિકલ કારણોથી જ આપણે માર્કેટની અંદર રોકાણ કરવું જોઈએ, એની સાથે પણ હું સંમત થઉં છું. કારણ કે ભારતીય શેરબજારનો એક માહોલ છે સેન્ટિમેન્ટ આધારિત. લોકોનું સેન્ટિમેન્ટ તેજી તરફી હોય તો લોકો તેજી તરફ જ જોવા મળે છે, પરંતુ જ્યારે નેગેટિવ ફેક્ટર્સ ચાલુ થાય ત્યારે કોઈનું ધ્યાન રહેતું નથી. હાલના સંજોગોમાં બીજું પણ એક બહુ મોટું અતિ મહત્વનું કારણ છે જીડીપી. તો ભારત અત્યારના જે રીતે વૈશ્વિક અર્થતંત્રમાં વિકાસ પામી રહ્યું છે તો ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2 જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં ભારતીય અર્થતંત્રનો જીડીપી 7.6% રહ્યો છે, જે બહુ અતિ મહત્વનું પરિબળ છે. સાથે સાથે પીએમઆઈ પણ ઓક્ટોબર માસમાં 12.1% નોંધાયો. આ બધું ફંડ અને હાઈ નેટવર્ક ઇન્વેસ્ટરો, ખેલંદાઓ, ઓપરેટરો, ફંડ મેનેજરો વગેરે લોકો આની ઉપર નજર રાખીને બેઠા હોય છે. તો ભારતીય શેરબજારમાં અચ્છા બીજું સાથે સાથે સ્મોલ કેપ અને મિડ કેપ આ શેરોમાં પણ તેજીનો એક માહોલ જોવાઈ રહ્યો છે. આઈપીઓની અંદર પણ એક અઢળક નાણું 2 કરોડ 60 લાખ કરોડ જેટલું મતલબ એક ફંડ આવ્યું. અને એમાં ટેકનો આપણે તો આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે ટાટાના જે શેરો અને જે ગાંધારનો જે ઇસ્યુ જે રીતના મતલબ બૂમ રીતે લિસ્ટિંગ થયો અને રોકાણકારોને બહુ એક માલામાલ કરી દીધા, એટલે સેન્ટિમેન્ટ જે છે ભારતનું એ તેજી તરફી જ જોવા મળી રહ્યું છે. સાથે સાથે ટેકનિકલ લેવલ પ્રમાણે આપણે વાત કરીએ તો ટેકનિકલ લેવલ આગળ ઉપર આપણે વાત કરીશું એમ નિફ્ટી અને બેંક નિફ્ટીના જે ટેકનિકલ લેવલ્સમાં આપણે સપોર્ટથી પણ ખરીદી કરી શકીએ. બીજું મારા મતે અત્યારના જે છે કે ચાઇનાની અંદર એક આર્થિક અનિશ્ચિતતા જોવા મળી છે, સાથે સાથે ન્યુમોનિયાની પણ એક મહામારીનો એક માહોલ ઉભો થઈ ગયો છે. તો આ સ્તર જોતા ચાઇનાની અંદર વૈશ્વિક રોકાણકારો રોકાણ કરે એવું એક શક્યતા નહીવત જોવા મળી રહી છે.
પ્લસ વૈશ્વિક બજારોમાં પણ મિશ્ર ટ્રેન્ડ છે, સાથે ફેડ રિઝર્વે પણ હમણાં મિનિટ્સની અંદર એક નોટ મૂકવામાં આવી હતી કે ભાઈ હવે પછી વ્યાજના દરોમાં વધારો નહીં કરીએ. તો આ પણ એક ભારતીય શેરબજારની અંદર આવનારા ફંડ એટલે કે વિદેશી સંસ્થાઓ માટે બહુ એક ઉત્તમ તક જોવાઈ રહી છે. જીઓપોલિટિકલ ટેન્શન જે ચાલી રહ્યું છે ઇઝરાયલ અને હમાસનો, એ પણ ટૂંકા કરવા માટે યુદ્ધ વિરામનો એક એ લોકોએ સમય આપ્યો. ચોક્કસ નિખિલભાઈ, જે પ્રકારે મુંબઈ શેરબજારની વાત કરું તો મુંબઈ શેરબજારમાં અંતિમ દિવસે 492.75 પોઈન્ટના વધારા સાથે બંધ થયું હતું, 67,481.19 પર બંધ થયું. અને જે રીતે 1894 કંપનીઓમાંથી 1096 કંપનીઓના શેરના ભાવમાં વધારો થયો હતો, તો આવનારો સમય જે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે કે પછી 2024 લોકસભાની ચૂંટણી આવી રહી છે, તેને ધ્યાનમાં રાખીને આ વખતે હવે જે માર્કેટ આવતા નવા સપ્તાહમાં ઓપન થશે સોમવારે, એમાં શું ફરક જોવા મળશે? બીએસસી સેન્સેક્સ અને નિફ્ટી, એટલે બીએસસી સેન્સેક્સ જે છે સર એ 30 સ્ટોક આધારિત એની મૂવમેન્ટ બતાવી રહ્યું છે, અને નિફ્ટી છે એ 50 સ્ટોકની આધારિત એક મૂવમેન્ટ નોંધાવી રહ્યું છે. ખરેખર જોવા જઈએ સર તો અત્યારના સેન્સેક્સની અંદર જે 30 સ્ટોકની અંદરની જે તેજી જોવા મળી રહી છે, લાર્સન, રિલાયન્સ, કોટક બેંક, ઇન્ડસ્ટ્રીયલ બેંક વગેરે અલગ અલગ, અને સેમ એ જ રીતના નિફ્ટીની અંદર પણ જે અલગ અલગ લાર્જ કેપ સ્ટોકની અંદર જે લેવાલી જોવા મળી રહી છે, એ જોતા આગામી સપ્તાહે એક ટેકનિકલી લેવલ આપણે ધ્યાનમાં રાખવું જરૂરી બને છે. જેમ કે આજની તારીખે જો આપણે નિફ્ટી ફ્યુચરને ધ્યાનમાં લઈએ તો નિફ્ટી ફ્યુચરે સાપ્તાહિક 583 પોઈન્ટની મૂવમેન્ટ નોંધાવી 28 નવેમ્બરના રોજ 19,827 પોઈન્ટના નીચા મથાળે નિફ્ટી ફ્યુચર ટ્રેડ કરતો હતો, જે ગઈકાલે 533 પોઈન્ટ એટલે કે 20,410 પોઈન્ટના મથાળે ઊંચા મથાળે સ્પર્શ્યો, જે 580-600 પોઈન્ટની જે મૂવમેન્ટ નોંધાઈ આખા સપ્તાહ દરમિયાન, એ તમામ મૂવમેન્ટ લાર્જ કેપ સ્ટોકના આધારે જોવા મળી. પરંતુ અહીં તો આઈપીઓ અને સાથે સાથે સ્મોલ કેપ અને મિડ કેપ એની અંદર પણ તેજી જોવા મળી, એના બંને ઇન્ડેક્સોએ પણ એક નવી ઊંચી ઐતિહાસિક સપાટી નોંધાવી. એનો મતલબ એવો છે કે સાર્વત્રિક નવી ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં હોલિડે મૂડમાં પણ એફઆઈઆઈ જવાની શક્યતાઓ છે, કારણ કે ડિસેમ્બર મહિનો એમના માટે એક ફાઇનાન્શિયલ ઇયર તરીકે એ લોકો જોવે છે, ક્રિસમસની પણ એક એ લોકો રજાના મૂડમાં હોય છે, જેથી કરીને ભારતીય શેરબજારમાં તમામ રોકાણકારોએ અને ટ્રેડરોએ તબક્કાવાર રોકાણ અને તબક્કાવાર નફો આ બંનેની સિસ્ટમને ધ્યાનમાં રાખીને ટ્રેડ કરવા. જો નિફ્ટીની અંદર કોઈ ટ્રેડ કરી રહ્યા હોય અને નિફ્ટી ફ્યુચરની અંદર સ્ટોક સ્પેસિફિક ટ્રેડ કરી રહ્યા હોય તો એ લોકોએ નિફ્ટી ફ્યુચરના સ્ટ્રોંગ સપોર્ટ જેમ મેડમે બતાવ્યું 20,248, તો 20,200 અને 20,088 આસપાસ એક સ્ટોક લોસ ધ્યાનમાં રાખીને ટ્રેડ કરવા, કારણ કે અતિને કોઈ ગતિ નથી. શેરબજાર એવી વસ્તુ છે સેન્ટિમેન્ટ આધારિત છે, હું રહી ગયો તમે કમાઈ ગયા, અમે કમાઈ ગયા તમે રહી ગયા, આવી બધી વાતોમાં શેરબજારની અંદર એક સેન્ટિમેન્ટ બનતું હોય છે, અને આ સેન્ટિમેન્ટના આધારે નાનો રોકાણકાર, નવો રોકાણકાર, ઓછી મૂડી ધરાવતો રોકાણકાર ક્યારેક ક્યારેક નુકસાની કરી બેસતો હોય છે. તો મારા મત પ્રમાણે સ્ટોપ લોસ સાથે સેન્સેક્સ અને નિફ્ટીમાં બંનેમાં કામ કરવું અને સ્ટોકની અંદર પણ એક પોતાની લિમિટથી તબક્કાવાર રોકાણનો માહોલ બનાવવો જે અતિ જરૂરી છે. આગામી સપ્તાહોમાં સ્થાનિક સ્તરે ચૂંટણી અને વૈશ્વિક સ્તરે આવનારી જે ક્રિસમસની રજાઓ એને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. સેમ રહેશે. આગામી સપ્તાહમાં રોકાણકારોએ કયા શેરમાં રોકાણ કરવું જોઈએ અને કઈ રીતે સાવચેતી રાખવી જોઈએ? નિખિલભાઈ તમારાથી શરૂ કરીએ, પછી મિતાબેન અને છેલ્લે સુહાસભાઈ. અચ્છા, સ્ટોક સ્પેસિફિક કરીએ વાત, બરોબર, બહુ સરસ સર. આપનો એક સવાલ બહુ સરસ હતો સુહાસજીને, અને સુહાસજીએ બહુ પ્રોપર સરસ એનું માર્ગદર્શન પણ આપ્યું, કેમ કે જે આગામી સપ્તાહે જે પરિણામો આવવાના છે અને જો એનું વિપરીત પરિણામો આવે, સત્તાધારી પક્ષથી પણ જો વિપરીત પરિણામ આવે અપેક્ષાથી, તો શું કરવું જોઈએ? બહુ સરસ સવાલ સર. સર આગામી સપ્તાહે જે હું જોઈ રહ્યો છું તો આગામી દિવસોમાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ફેરફાર, ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું જીઓપોલિટિકલ ટેન્શન જે યથાવત છે એ, સ્થાનિક રાજ્યોમાં ચૂંટણીના પરિણામો જે આવવાના છે એ, અને વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના જે ભાવો છે આંતરરાષ્ટ્રીય ભાવો એમાં જે વધઘટ થઈ રહી છે, રૂપિયા સામે અમેરિકી ડોલરમાં
એમાં પણ જે વધઘટ થઈ રહી છે એ બધાની ઉપર ભારતીય શેરબજારની નજર રહેશે. તો મારા હિસાબે જો નવી તેજીનો માહોલ બનતો હોય અને નવી તેજીનો માહોલ આ બધા કારણોને ધ્યાનમાં રાખીને આપણે ટ્રેડર અને ઇન્વેસ્ટરે જો રોકાણ કરવાની ઈચ્છા ધરાવતું હોય તો લાર્જ કેપ સ્ટોક રિલાયન્સ. રિલાયન્સ અત્યારના 2407 રૂપિયાની આસપાસ ફ્યુચર ટ્રેડ બંધ થયો છે. તો રોકાણ ટ્રેડરોએ અને રોકાણકારોએ બંને રોકાણકારોએ તબક્કાવાર રોકાણ કરવું અને ટ્રેડરોએ ફ્યુચર ટ્રેડની અંદર 2360ના સ્ટોપલોસથી 2407ની આસપાસ એટલે કે 2400ની આસપાસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ટૂંકા ગાળાનું રોકાણ કરી શકે. કારણ કે જો બજારને એક સપોર્ટ કરવો હોય વૈશ્વિક ફંડ સ્થાનિક ફંડો તેમજ એચએનઆઈ ઇન્વેસ્ટર્સ છે એ લોકોનું ફોકસ એ ગ્રુપ એટલે કે લાર્જ કેપ સ્ટોકની અંદર જ રહેવાનું છે. તો લાર્જ કેપ સ્ટોકની અંદર મારો ફર્સ્ટ સ્ટોક છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સેકન્ડ છે મારો બેન્કિંગ સેક્ટર કોટક બેંક એટલે કોટક મહિન્દ્રા બેંક, એમાં પણ અત્યારના 1760ની આસપાસ બંધ છે તો 1730ના સ્ટોકનો છે આ સ્ટોકમાં પણ રોકાણ કરી શકાય, અને ત્રીજો સ્ટોક મારો લાર્જ કેપ છે એ પણ બેન્કિંગ સેક્ટર છે આઈસીઆઈસીઆઈ બેંક. આઈસીઆઈસીઆઈ બેંક 950નો બંધ ભાવ છે અને આમાં 930ના સ્ટોકનો છે રોકાણ કરી તો આગળ ઉપર 970-1000 નો ટાર્ગેટ જોવા મળે એવી એક મારી શક્યતા. નિખિલભાઈ, મિતાબેન, સુહાસભાઈ, આપણાનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે બિઝનેસ રાઉન્ડ અપ માં જોડાયા અને ચર્ચા કરીને રોકાણકારોને માર્ગદર્શન આપ્યું. બધા દર્શકો, જે રીતે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ અને એનું મતદાન મતગણતરી આવતીકાલે થવાની છે અને એના એક્ઝિટ પોલને કારણે જે પ્રકારે માર્કેટમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે જે સપ્તાહ સંતોષે સોમવારે માર્કેટ ખુલશે ત્યારે ભારે તેજી સાથે ખુલશે, પરંતુ જો વિપરીત પરિણામ આવે તો એ સવાલ પણ અત્યારે જો સાંભળવા મળી રહ્યો છે. અનુમાન થઈ રહ્યું છે કે જો વિપરીત પરિણામ આવશે એક્ઝિટ પોલ કરતા પણ તો ક્યાંક ને ક્યાંક માર્કેટને થોડી ઘણી અસર પડશે, પરંતુ જે પ્રકારનો માહોલ જામી રહ્યો છે, જે પ્રકારનું માર્કેટ ચાલી રહ્યું છે અને જે પ્રકારનો જીડીપી આવ્યો છે આપણો 7.6%, તેને કારણે આપણા દેશનું અર્થતંત્ર પણ આગળ વધી રહ્યું છે અને વિકાસના માર્ગે છે, ત્યારે આવનારા સમયમાં માર્કેટ સ્ટેબલ થશે અને માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળે એવી શક્યતાઓ નકારી શકાય નહીં. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના બિઝનેસ રાઉન્ડ માં અત્યાર બસ આટલું. જોતુ સમાજ અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. ગુજરાત દર્શક, નમસ્કાર.